બ્રેકબાદ આપનું સ્વાગત છે અને વાત કરી રહ્યા છીએ આપણે શૈતાન સંચાલકની. જી હા, પારુલ યુનિવર્સિટીના શૈતાન સંચાલકની આપણે વાત કરી રહ્યા છીએ. ડોક્ટર કેતન હમણાં આપને કંઈ કહેતા હતા તેમના વિશે, તેમની પોલ ખોલી રહ્યા હતા. કેતનભાઈ, આપ શું કહેતા હતા, આખરે મોડસ ઓપરેન્ડી કઈ રીતે કામ કરે છે ડોક્ટર જયેશની? જયેશ છે ને સેક્સ્યુઅલ મેનિયાક છે. ઓકે, પહેલા વર્ષમાં જયારે કોઈ છોકરી ભણવા આવે એની કોલેજમાં ત્યારે એના ઉપર એ નજર રાખતો હોય, એના સ્ટાફમાં એના મળતી આવે ને નજર રાખે કે ભાઈ આ છોકરી મેન્ટલી વીક છે, આ સાયકોલોજીકલ ડાઉન છે, આ ડિપ્રેસ છે, આ નવા એટમોસ્ફિયરમાં સેટ નથી થઈ. એટલે આખી એક ટીમ કામ કરે છે. હા, એની જોડે ટીમ કામ કરે. આ કોઈ કાર્ય છે ને એકલાથી શક્ય જ નથી. જી જી. કેતનભાઈ, આપણી સાથે એશરા જોડાઈ છે, તેણે પણ ડોક્ટર જયેશ પર આરોપ લગાવ્યો. એશરા, આપનું સ્વાગત છે ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં. આપના પણ અનેક વર્ઝન સામે આવે છે. ડોક્ટર જયેશનો આપનો શું અનુભવ રહ્યો છે ભૂતકાળનો? આપનો અનુભવ ડોક્ટર જયેશ સાથે કેવો રહ્યો છે? કારણ કે આપે પહેલા પણ અમુક જે આરોપ લગાવ્યા છે ડોક્ટર જયેશ સામે, આપ શું કહેશો આખા મુદ્દા અંગે? વોટએવર આઈ સેડ, જે પણ હું જયેશ પટેલ સર માટે જે જોયું છે બધું સાચું છે. અને એ વસ્તુ મારી સાથે જે બની હતી એ ઓલમોસ્ટ 10 વર્ષ થઈ ગયા. 2005-2006 ની બેચમાં હું એડમિશન લીધું હતું અને 2006 ને એન્ડ થતા થતા હું કોલેજ છોડી દીધી હતી. અને મને બહુ દબાવ આપ્યો હતો સરે કે ઇફ યુ ડોન્ટ ડુ એઝ આઈ સ્ટે ધેન આઈ વિલ હેવ ટુ ફોર્સ યુ એન્ડ આઈ વિલ હું તમને શું કહેવાય એક્ઝામ્સમાં નપાસ કરી, તમને હું કોલેજમાંથી બહાર કાઢી મૂકીશ અને બીજી કોઈ કોલેજ તમને એડમિશન પણ નહીં આપે. અને મારા મમ્મી ડેડી જે છે એ ટાઈમે બહુ ગરીબ ઘરમાંથી હું આવતી હતી અને મારા પર બહુ પ્રેશર હતું ભણવા માટે. અને હું જો નહીં ભણતી તો પછી એ લોકોને આખા જિંદગીભરની કમાઈ વેસ્ટ થઈ જતી. એટલા માટે હું બહુ પ્રેશરમાં હતી અને બહુ વારે હું બી વિચારું કે હું સુસાઇડ કરી લઉં. આ બધામાંથી નીકળવા માટે બેસ્ટ સોલ્યુશન હતું. તો આ પ્રેશરના કારણે, આ પ્રેશરના કારણે આપે કોઈ ફરિયાદ પણ નહોતી કરી એ સમયે? નહીં, એ ટાઈમે એક ઇન્સિડન્ટ બને તો જયારે હું એ મને અમદાવાદમાં લઈ ગયેલા અને એ ટાઈમે પોલીસ પણ આવી હતી. પોલીસની સામે આ બધી વસ્તુઓ થઈ હતી એમને જોયું હતું અને પોલીસે એમને વોર્નિંગ આપીને આઈ થિંક છોડી દીધેલા. અને દેટ વોઝ ઇન્સિડન્ટ આઈ હેપન્ડ ધેટ મેડ મી રિયલાઈઝ કે કોઈ કશું નથી બગાડી શકવાનું. બીકોઝ જે કે પટેલ સર પોતે કહેતા હતા કે તું ગમે તેટલી પોલીસ પાસે જઈશ કઈ પણ કેસ, પણ મારું કોઈ કશું નથી કરી શકવાનું. તો I also was in under tremendous amount of pressure કે એક બાજુ તમારી ડિગ્નિટી હોય અને બીજી તરફ તમને આ રીતે પ્રેશર આવી રહ્યું હોય. તો આઈ ડિસાઇડેડ ટુ લીવ ધ કોલેજ આફ્ટર ધેટ. જી જી. એશરા, આપનો આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ અને આ પ્રકારનો આપનો અનુભવ અમારી સાથે શેર કરવા બદલ. તો ભાવનાબેન, આપણે સાંભળ્યું કે હોદ્દાની રોએ લોકો ક્યાં સુધી પહોંચી જતા હોય છે અને આવી જયારે ગરીબ ઘરની બાળાઓ હોય છે, વિદ્યાર્થીની હોય છે, કશું નથી કરી શકતી. હોદ્દાની રોએ એક તો માણસની જે કોસ્ટ હોય, સામે આપ તો ગરીબ કયો છો પણ કોઈ પણ કક્ષાની દીકરી હોય એટલે સ્ત્રી જાતિ હોય એને હંમેશા એક પ્રકારનો ભય તો ઉભો થતો જ હોય છે મનમાં. કારણ કે જે ઘટના બને છે એ તો ખાસ કરીને એના એક આખા કોક એમ કહેશે કે આ તે ખોટી ફરિયાદ કરી છે તો તું જ ત્યાં કેમ ગઈ હતી, જે વાત વાતની જે વાત આવે કે 12 વાગે કોઈ ઘટના બને તો લગભગ આમ સ્ત્રી જગત એમ જ કે તો એ 12 વાગે કેમ બહાર ગઈ હતી. જી, એટલે આ બધી વાતની મન ઉપર એક અસર થતી હોય. પરંતુ ખાસ કરીને જયારે આ પ્રમાણે એને લલચાવી ફોસલાવી એને પોતાના કબજામાં લેવી અને પછી એને આમ ભયના નીચે કહો તો ભયના નીચે ને ક્યારેક એને ભય, દબાણ, ત્રાસ અથવા તો બીજું કંઈક થશે એની બીક લાગતી હોય, જે એશરાબેને કહ્યું, એ પ્રકારની અનેક ઘટનાઓ મારી સમક્ષ આવેલી છે ભૂતકાળમાં. ત્યારે એક જે દીકરી હોય છે, સ્ત્રી હોય છે, કોઈ પણ મહિલા હોય છે, એને એક ખૂબ જ એક મનોવ્યથામાંથી અને કેવી કહેવાય કે એક મનોસંકડામણ જેને કહેવાય કે એને સતત એના મનમાં ચાલતું હોય કે હું આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. પરંતુ એવે સમયે હું ખાસ કહીશ કે એવે સમયે એનું કોઈ જો આપ્તજન અથવા તો એનું પરિજન એટલે કે એનું કુટુંબી અથવા તો કોઈ સંબંધની રાહે કોઈ સામાજિક કાર્યકર, હું તમને કહીશ કે કદાચ એને એ પણ થોડું દૂરનું લાગે, એને તો પહેલા પોતાના ઘરમાંથી એક સપોર્ટ જોઈએ, સપોર્ટ, પરિજનનો સપોર્ટ. અને આ પ્રકારનો સપોર્ટ એક જયારે ઉભો થાય ત્યારે એનામાં હિંમત આવે છે. હિંમત પણ એને વારે વારે ભાંગી નાખતી હોય છે. મારે અનેક ઘટનાઓમાં મેં જોયું છે કે પાછળથી એને અચાનક આવે કે બેન હવે મારે ફરિયાદ નહીં,
જુબાની આપવા ન આવે. અનેક વાર અમે અનુભવ્યું છે કે એને અમે ક્યાંક સેવાકીય સંસ્થામાં એટલે કે હોમ ફોર ગર્લ્સ હોય શેલ્ટરમાં મૂકી હોય તો ત્યાંથી ખબર ન પડે એને કોણ લઈ ગયું. મને તો બરોબર યાદ છે કે એક વખત રાજકોટ થી એક છોકરી 6 વાર ગુમ થઈ ગઈ હતી અલગ અલગ રીતે. એના એને કોક લઈ જાય, કોક ની વાતમાં આવી જાય, ડિપ્રેસ થઈ જાય, વાતમાં આવી જાય કે હવે મારામાં ન કરવું જોઈએ. એટલે આવા પણ કિસ્સા બનતા હોય છે કારણ કે કેસ એટલો બધો લાંબો ચાલી જતો હોય ને, મેન્ટલ સિચ્યુએશન એટલે તૂટી પડતી હોય છે મહિલાઓ, સ્ત્રીઓ અને વિદ્યાર્થીનીઓ. કારણ કે કેસ એ પ્રકારના હોય છે અને આ કેસ પણ કઈક આ જ પ્રકારનો છે. પરંતુ જે પીડિતા છે તેના પરિવારજનોએ તેને હિંમત આપી છે અને તેના કારણે આ જે શૈતાન સંચાલક છે તેનો ચહેરો સામે આવ્યો છે. આ અંગે ચર્ચા આગળ વધારીશું. હાલ સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. બાદ આપનું સ્વાગત છે. શૈતાન સંચાલકનો ચહેરો હવે સામે આવી ગયો છે, દુનિયા સામે આવી ગયો છે અને જે પોત પ્રકાશ્યા છે છેલ્લા 22 વર્ષથી, જે રીતે કેતનભાઈ પણ હમણાં કહી રહ્યા હતા, છેલ્લા 22 વર્ષથી તેમના આ જ કાર્યો ચાલતા આવે છે. પરંતુ એક પીડિતાના કારણે હવે તે ઉજાગર થઈ ગયા છે. આપણી સાથે હેમલતાબેન પણ જોડાયા છે, ધારાશાસ્ત્રી. હેમલતાબેન આપનું સ્વાગત છે. આપની શું પ્રતિક્રિયા છે કારણ કે શૈતાન સંચાલકનો 22 વર્ષથી આ પ્રકારના કાર્ય કરતો આવે છે અને હવે તેનો ચહેરો ઉજાગર થઈ ગયો છે? છેલ્લા ઘણા વર્ષોથી પારૂલ યુનિવર્સિટીમાં ડોક્ટર જયેશ પટેલની આ પ્રવૃત્તિ ચાલતી હતી, પણ આ જે હાઇલાઇટમાં આવી છે એ પીડિતાના પ્રશંસનીય પગલાં છે કે એને એના માતા પિતા અને એના મિત્રએ જે સપોર્ટ આપ્યો જેના કારણે આખું આ પ્રકરણ બહાર આવ્યું છે અને એક નરાધમ કૃત્ય કરનાર વ્યક્તિ પણ બહાર આવ્યો છે. પણ સાથે સાથે સમાજની અંદર હાલમાં જે રાજકીય પીઠબળ ધરાવી રહ્યા છે એની સાથે સાથે આટલું જઘન્ય કૃત્ય કર્યું એની FIR લખાવવામાં આવી, છતાં પણ 4-4 દિવસ સુધી પોલીસે એમની ધરપકડ નથી કરી. અને ડોક્ટર રિપોર્ટ્સ પણ આવી ગયા છે, મેડિકલ રિપોર્ટ્સ પણ આવી ગયા છે, તો એના આધારે એમની ઇમિડિયેટ ધરપકડ કરવી જોઈએ. અને જે રીતે આપણા દેશમાં નિર્ભયા કેસ પછી સુપ્રીમ કોર્ટની દોરવણી સાથે અને સંસદમાં પણ આખા પીડિતાઓની સાથે બલાત્કાર દરમિયાન જે પ્રવૃત્તિ થઈ રહી છે એની સામે જે જે પગલાં લેવા માટે હવે કાયદાકીય ઘણી બધી પહેલ દીકરીઓ માટે થઈ રહી છે, તો એને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં જે આખું કલંકિત પ્રકરણ છે એને હજુ સુધી છુપાવવામાં કેમ આવી રહ્યું છે? આજની તારીખમાં IG મલિક સાહેબે હવે ચેનલ ઉપર પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે રેડ કોર્નર નોટિસ જારી કરી છે. તો 4-4 દિવસથી એક સામાન્ય માણસે જો આ કૃત્ય કર્યું હોય તો તમે એનું તરત ધરપકડ કરો, તો આટલું બધું રાજકીય પીઠબળ અને ખૂબ પોતાનું કેમ્પસ મોટું ધરાવી અને ખૂબ બધા કૌભાંડોમાં સંકળાયેલા અને ખૂબ નાણાકીય પીઠબળ ધરાવનાર વ્યક્તિને કેમ તમે ધરપકડ નથી કરતા? જી જી. પીડિતાના પિતા આપણી સાથે જોડાયેલા છે, તેમને સવાલ આજ કરીએ કે આપને એવું લાગે છે કે આ કેસમાં ક્યાંક ડીલે થઈ રહ્યું છે, મોડી તપાસ થઈ રહી છે, આપને એવું લાગી રહ્યું છે? તપાસ સ્ટેપ બાય સ્ટેપ તપાસ ચાલુ જ છે તપાસ. જી. પણ મને ચોક્કસ ન્યાયતંત્ર ઉપર ને વડોદરા પોલીસ ઉપર વિશ્વાસ છે કે આ જે નરાધમ જે છે એ જલ્દમાં જલ્દ પકડી લેશે અને મને ન્યાય મળશે. હવે ન્યાય તો મળશે, પણ મારી દીકરીનું શૈક્ષણિક કાર્ય તો પૂરું થયું ને. શૈક્ષણિક કારકિર્દી તો એની પૂરી થઈ ગઈ ને, હવે મારા એનું આગળનું ભવિષ્યનું શું? હવે ના ના, પરંતુ આપે આપે જે બહાદુરી દેખાઈ છે, બતાવી છે, આપની દીકરીએ બતાવી છે, આપના પરિવારજનોએ બતાવી છે, તેનાથી એવું ક્યાંય માનવાની જરૂર નથી રુઝાન, એવું ક્યાંય માનવાની જરૂર છે? બિલકુલ નથી એવું માનવાની, કારણ કે આવા ઘણા કેસીસ આપું તમને જેમાં લેટર છે. હવે પેલા એક તો તેજપાલનો બહુ પોપ્યુલર કેસ હતો કે તેજપાલને ત્યાં પેલું જે હતું એ ત્યાં જોબ કરતી હતી, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ થયું હતું. તે અત્યારે દીકરી જે ન્યૂઝ છે એટલે કે શી ઇઝ વેલ સેટલ્ડ અને એનું જોબ વેલ સેટલ્ડ છે અને સારું કમાય છે અને શી ઇઝ હેપી ઇન અ લાઈફ. એટલે આવા ઘણા કિસ્સા છે જેમાં તમારે એની ચિંતા નથી કરવાની, કારણ કે આજે સમાજ, તમે પોતે ઉભા છો, તેમનો ફિયાન્સી ઉભો છે, આખો ફિયાન્સી તમારા સમાજ આખું ઉભું છે, તો તમારે એની
ચિંતા શું કામ? તમે આને નેગેટિવ કેમ લો છો સાહેબ? તમે ઉલટી તમારી દીકરીને હિંમત આપો, કોલો ઉપર કરીને એને પારુલ યુનિવર્સિટી કે જ્યાં બી ભણવા, એટલે માર્કશીટ આડો નો ત્યાં ભણશે કે નહીં, પણ જ્યાં બી જવું હોય કોલર ઊંચો કરીને એને જવું જોઈએ કે એને કઈ ખોટું નથી કર્યું. ઉલતું એને તો એનું શી શુડ બી એન આઈડલ, અને લોકોએ એને એ લોકોના ઇવેન્ટોમાં બોલાવી અને બતાવી જોઈએ કે આ હિંમત વાળી છોકરી છે, અને અગર આ કરી શકે તો બીજી કોઈ છોકરી કેમ ના કરી શકે. એટલે આઈ વુડ રાધર લાઈક ટુ ટેક ઇટ ધેટ વે, કારણ કે આજની તારીખમાં અગર તમે એસિડ વિક્ટિમ્સ ના કેસમાં જોયું તો એસિડ વિક્ટિમ્સ આપણે આજ કામ કરી રહ્યા છે, ને એસિડ વિક્ટિમ્સ એ રીતે બહાર આવી રહ્યા છે. એટલે સાહેબ તમારે પોતાએ કોલર ઉપર રાખવો જોઈએ, તમારી દીકરીએ કોલર ઉપર રાખવો જોઈએ. વી આર પ્રાઉડ ઓફ અવર સર. જી જી જી, શું કહો છો આપ સાહેબ? હા, હું દીકરીને હું દીકરો માનું છું, દીકરીને દીકરો માનું છું. આજ થી મારો એ બીજો દીકરો છે. ગુડ જી, પણ સાહેબ દીકરી જ રાખજો, આપણે કારણ કે એક વાત કહી દો સાહેબ. હિંમત આપું છું અને ધન્યવાદ હું એના. સાહેબ એક વાત કેવી છે, એટલું બી યાદ રાખજો કે કારણ કે આ મને હંમેશા બધાને કેવું છે કે આ જે લડાઈ છે સ્ત્રી પુરુષ ની લડાઈ નથી, આ લડાઈ અચ્છાઈ ને બુરાઈ ની છે. કારણ કે તમે જોયું તો પેલા રેક્ટર એક સ્ત્રી હતી, તો એના વોટએવર એને પૈસા માટે એની જોબ માટે, કારણ કે અગર અગર એ રિયલ સારી લેડી હોત તો એ જોબ છોડી દેત, પણ આવું કામ નહીં કરે કે ના હું આવું કેવી રીતે કરી શકું કોઈ દીકરીઓ સાથે, પણ એ વર્ષોથી આ કામ કરતી હતી. એટલે હું તો કહું છું એ બી એટલી જ ગુનેગાર છે અને એને બી ના છોડવી જોઈએ. એટલે આજની તારીખમાં આ સ્ત્રી પુરુષની લડાઈ નથી, આ અચ્છાઈ ને બુરાઈ ની લડાઈ છે. અને સાહેબ મારી એવી જ ઈચ્છા છે તમે ભલે દીકરો ગણો, પણ આપણે એને દીકરી તરીકે આગળ રાખજો. જી જી સર, બરાબર છે. મે મેડમ ને મે એટલું પણ કહેલું કે તમારા ગર્ભ ની અંદર પણ એક બાળક જન્મ લે છે. વેરી ગુડ, તો એના પર શું તમારે તમારા વિચારો શું હશે, શું પડશે એના વિચારો, એ તમે જયારે બહાર આવશે ત્યારે તમને પૂછે ત્યારે તમે એને શું જવાબ આપશો? જી ઘણી ઘણી સાચી વાત કહી ડોક્ટર કીતન. તમારી દીકરીના ભણતરની ચિંતા ના કરશો, ત્યાંથી એલસી લઈ લેજો. બીજી બધી ઘણી બધી નર્સિંગ કોલેજો છે જે તમારી દીકરીની આઈડેન્ટિટી ગુપ્ત રાખીને એને ભણાવશે, અને એની ફી પણ નહીં લે. હજી ગુજરાતના ગુજરાતની ગુજરાત આવી છે એ નથી મરી ગઈ, ઘણા બધા કોલેજ વાળા છે. અમે લોકો મદદ કરીશું અહીંથી તમારી દીકરીને બીજી કોલેજમાં એડમિશન મળે, એની આઈડેન્ટિટી સચવાઈ રહે, એને કોઈને ખબર ના પડે અને એનું ભણવાનું ચાલુ થઈ જાય. જી જી ભાવનાબેન, એનું ભણવાનું તો ચાલુ રહે. અને ખાસ જે વાત હમણાં થતી હતી કે જો આવા ગુનામાં સ્ત્રીઓ સાથે સામેલ હોય તો આજે પણ ગુજરાતની અનેક જેલોમાં બળાત્કારના ગુનામાં જે સ્ત્રીઓએ સાથ આપ્યો હોય એવી અનેક સ્ત્રીઓ જેલમાં છે, સજા પામીને જેલમાં છે. કારણ કે અમે જેલમાં જઈએ તો જોઈએ છીએ. અને ખાસ કરીને બીજું કે આવી પ્રકારની ફરિયાદો બહાર આવતા એક આખી સ્ત્રી જગતને પીઠબળ મળે છે. એક એનામાં અંદરથી એક જાગૃતતા આવે છે કે સપોર્ટ મળે છે. આજે એને જાહેરમાં કહેવામાં આવ્યું કે કેમ ન ભણે, સારું થયું આ ભાઈએ અહીંયા પ્રશ્ન કર્યો કે હવે એનું ભણવાનું તો ખતમ ને. અને રુઝાનબેન અને કેતન ભાઈએ બંને સારી રીતે જવાબ આપ્યો, જ્યારે એ તો શિક્ષણ સાથે પણ જોડાયેલા છે. તો ભણવાનું શા માટે ખતમ થાય સાહેબ? જી, આખા સમાજનો આપની સાથે ટેકો છે. અને હું તો કહીશ કે ખરેખર આ સદીનો એક જે અવાજ છે કે આ મીડિયાએ આ વાતને આટલી જે એક જાગૃતિ બતાવી, અને આખા સમાજનો ટેકો આપની સાથે છે, એમાં આપ લેશ માત્ર શંકા નહીં રાખતા. જી હેમલતાબેન, પરંતુ ક્યાંક ને ક્યાંક એક એક દીકરીના ફાધર તરીકે એ ચિંતા સતાવે છે, કારણ કે સમાજ. જી જી સર, આપણે કેટલા અરમાનથી એને ભણાવવા માટે આપણે આવી સંસ્થાઓમાં મોકલતા હોઈએ. મા બાપ ભલે તકલીફ રહે પણ આપણું છોકરું એક સારી કોલેજ ની અંદર ભણી ગણી અને સારી એને નોકરી મળે, આજે દરેક મા બાપની આવી ઈચ્છા હોય. અને જો આવી કોલેજોની અંદર આ રીતના જો જગમ્ય કૃત્ય થતું હોય તો આજે સમાજ કે સોસાયટી એને ક્યારે માફ ન કરે. અમે સમાજની પણ પરવા કરી નથી કે સમાજ શું કે છે, ખરાબ વાતો કરશે, ખોટી વાતો કરશે, તો એ બધી અમે સહન શક્તિ રાખી અને આજે એક આ જુસ્સાથી આજે અમારે સાથે, આજ ગુજરાત સમગ્ર ગુજરાત અમારી સાથે છે, ત્યારે અમારો પણ કોલર ઊંચો છે કે ના ખરેખર અમારી દીકરીનો આજે બહુ સરસ ગૌરવ છે. અને ખરેખર તમારે પ્રાઉડ લેવાની ચીજ છે અત્યારે, કારણ કે એટલા માટે કારણ કે છેલ્લા 22 વર્ષથી ડોક્ટર જયેશ આ પ્રકારના કાર્યકર્તા આવ્યા છે અને કોઈએ તેમની સામે પડ્યા નથી, પરંતુ તમે હિંમત બતાવી છે, તમારી દીકરી હિંમત બતાવી છે, અને આજે ઘણા બધા લોકોની આંખો પણ ખુલી ગઈ છે. એશરાનો આપણે મુદ્દો જોઈ લઈએ. એશરા પણ ત્યારબાદ હવે સામે આવી અને તેણે સ્ટેટમેન્ટ આપ્યું છે. હેમલતાબેન, દીકરીના પિતાએ પોતાની જે લાગણી રજૂ કરી છે એમની રીતે એકદમ સાચી છે. આપણા સમાજમાં હંમેશા શોષિતને એક શરમજનક રૂપે જોવામાં આવે છે, જ્યારે શોષણ કરતા હંમેશા ખુલ્લેઆમ ફરી રહ્યો છે. તો એના માટે હવે જે કાયદાકીય જોગવાઈ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. આઈપીસીની કલમ 376 પ્રમાણે તાત્કાલિક ધરપકડ કરી બિનજામીનપાત્ર વોરંટ એમની સામે જાહેર કરી અને 10 થી 15 થી 20 વર્ષની જે સજાની જોગવાઈ છે અથવા તો આજન્મ કારાવાસ
કારણ કે આ પહેલો કિસ્સો નથી કે જેમને આ જઘન્ય કૃત્ય એમને કર્યું હોય. અને એક મહિલા તરીકે ભાવનાબેન પટેલનો આપ રોલ જુઓ કે દીકરીઓને એમના સુધી લઈ જતા હતા, તો એ મહિલા તરીકે આ સંડોવણી છે, કાવતરામાં એ સામેલ છે, એટલે આઈપીસીની કલમ 114 પ્રમાણે એમની સામે પણ પગલા લેવા જોઈએ અને તાત્કાલિક ધરપકડ કરી કઠોરમાં કઠોર સજા આપવી જોઈએ એમને. જી જી, કઠોરમાં કઠોર સજા થવી જોઈએ. એટલું જ નહીં પણ આ જે કૃત્ય થયું છે એ અત્યારના ઘણા બધા વર્ષોથી ચાલતું હશે, ઘણી બધી દીકરીઓ એનો ભોગ બની હશે. તો આવા શોષણને નોસ્તા નેબૂદ કરવા માટે જે રીતે કોલેજના યુવા વર્ગ આગળ આવી રહ્યા છે, વડોદરાના લોકોનો સહકાર મળી રહ્યો છે, એ રીતે આખા ગુજરાતના લોકો એક થવું જોઈએ. આવો જ કિસ્સો આસારામજીનો છે અને જેની અંદર હજુ સુધી એમને જામીન નથી મળ્યા. લોકોએ હવે સામે આવવાની જરૂર છે ને, જે રીતે પીડિતાના પિતા સામે આવ્યા છે, પીડિતા સામે આવી છે અને લોકોને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આવા નરાધમોથી ડરવાની જરૂર નથી. હોદ્દાની રૂએ કોઈ કઈ જ નથી કરી શકતું કારણ કે કાયદો સૌથી ઉપર હોય છે. આપ તમામ મિત્રોનો મારી સાથે બિગ ડિબેટમાં જોડાવા બદલ આભાર. રુઝાન એશરા પણ અમારી સાથે જોડાયા હતી, હેમલતાબેન, ભાવનાબેન અને ડોક્ટર કેતન, પીડિતાના પિતા પણ અમારી સાથે જોડાયા હતા, આપનો પણ ખાસ આભાર. તો બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ, પરંતુ શૈતાન સંચાલકની જે કરતૂત છે હવે સામે આવી ગઈ છે ને. જો પોઝિટિવ રિસ્પોન્સ આ રીતે જ મળતો રહે તો નજીકના સમયમાં જ તેની ધરપકડ પણ થઈ જશે. ડિબેટમાં અત્યારે સાચું જ રજા આપશું.